વલસાડ જિલ્લામાં વેક્સિનેશન ખૂટી પડતા લોકોએ આરોગ્ય કેન્દ્ર પરથી પરત જવાની ફરજ પડી હતી, પરંતુ હાલ સરકારે જિલ્લા માટે 9000 ડોઝ ફાળવ્યા છે. અગાઉ 7-8 હજાર ડોઝ ફાળવવામાં આવતા હતા. હાલ 12% વધુ રસીનો જથ્થો ફાળવાતા જિલ્લામાં એકે સાથે 108 કેન્દ્રો પર વેક્સિનેશન મુકાવાનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લામાં ચારેલાય વેક્સિનેશનમાં 6 તાલુકા પૈકી 62 હજાર કરતા વધુ લોકોએ રસી મૂકીને વાપી તાલુકો પ્રથમ ક્રમે છે, પરંતુ વાપીના યુવાનો નારાજ છે. સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં 18 કરતા વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે. પાડોશી દમણ અને સેલવાસમાં પણ યુવાનોને રસી મુકાઈ રહી છે, પરંતુ જિલ્લામાં 18 વર્ષ કરતા વધુ ઉંમરના લોકોને રસી ક્યારે મુકાશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કેસો વધતા હવે લોકો સામેથી વેક્સિનેશન મુકાવવા તૈયાર થયા છે. ખાસ કરીમાં વાપી સંભવિત ત્રીજી લહેર પહેલા યુવાનોને રસી લેવાનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે, પરંતુ હાલ વેક્સિનેશનનો જથ્થો પૂરતો નથી. જિલ્લામાં 18 કરતા વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશનનો વિધિવત પ્રારંભ થયો નથી, જેના કારણે યુવાનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.